મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અંદાજે 3.5 કરોડના વિકાસના કામોને મંજૂરીની મહોર લગાવાઈ. મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક ચેરમેન સુરેશભાઈ ધાંધલિયાની અધ્યક્ષતાવડે યોજાઈ હતી, જેમાં કુલ 55 કાર્યો રજૂ કરવામાં આવ્યા હતા. જે પૈકીના વિકાસના 12 કામોમાં બિટુમેન પેવર રોડ, પ્રીકાસ્ટ પેવિંગ બ્લોક, જુદા જુદા રસ્તાઓનું રિપેરિંગ માટે પંચવર્ક સહિતના વિકાસના કામોમાં અંદાજિત 3.5 કરોડના ખર્ચ કરવાની મંજૂરી અપાઈ હતી. તદઉપરાંત અન્ય કામોની પણ બોર્ડે ચર્ચા કરી મંજૂરી આપી હતી. આજે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મૂળ જે એજન્ડા મુજબ મળી હતી એમાં બધા જ ઠરાવોને મંજૂરી આપવામાં આવી છે. કુલ 3.5 કરોડના શહેરના વિકાસના કામોને આજે મંજૂરી આપવામાં આવી છે. એ સિવાય 4 અધ્યક્ષસ્થાનેથી જે ફાઇલો હતી એમાં 2 કોર્પોરેટ વિભાગની શહેરના લોકો માર્ચ અને એપ્રિલમાં વધારે વધારે ટેક્સ ભરતા હોય છે, રિબેટ યોજનાના કારણે એમાં સરળતા મળે એ માટે 1-2 ફાઇલના દરખાસ્તોથી એ મંજૂર કરી હતી. એ સિવાય 2 ખેતી ઇરિગેશન સેસની ગ્રાન્ટનો એક કામ હતું એ પણ મંજૂર કર્યું છે. શિક્ષણ સમિતિ એક કદમ ગુણવત્તા કી ઓર બાળકોના IQ ટેસ્ટ થાય એ માટે એક સ્પર્ધાનું આયોજન કર્યું છે, એની પણ અમે મંજૂરી આપી છે. કુલ મળીને બધા જ દરખાસ્તોને અમે મંજૂરી આપી અને આજે 3.5 કરોડના વિકાસના કામો શહેરના લોકોને મળે એ માટે આજે સ્ટેન્ડિંગ કમિટીમાં દરેક મુદ્દાઓને અમે વાલી આપી છીએ.